ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્ત અને રમૂજના રાજા એવા લોયા નાગરકાના દરબાર સુરાખાચર. તેમના ધર્મપત્નીનું નામ શાંતાબા હતું. સંવત 1867ના દુકાળના 4-6 મહિના સુધી મહારાજ તથા સંત પાર્ષદ સુરાખાચરને ત્યાં રોકાયા હતા. વળી એકવાર ગઢડા આવીને સુરાખાચરે મહારાજને કીધું, મહારાજ, ઘણા દિવસથી આપ લોયા આવ્યા નથી, તો સંતો ભક્તો સાથે લોયા પધારીને વસંત પંચમીનો ઉત્સવ કરો. શ્રીહરિએ તરત જ આમંત્રણ સ્વીકારી લીધું અને ઘરે શાંતાબાને કીધા વિના જ શ્રીજી મહારાજ અને તેમના સંઘનો સુરાખાચરે લોયામાં આગમન કરાવ્યું. સુરાભક્તે મૂંઝવાઈને શાંતાબાને કીધું, તમને જાણ કર્યા વિના જ હું ભગવાનને તેમના સંઘ સાથે લઈ આવ્યો છું. શાંતાબા કહે, ભલે દરબાર, મહારાજ અચાનક દર્શન આપીને આપણું આંગણું પાવન કર્યો એ મને બહુ ગમ્યું. આ રીતે શ્રીહરિએ આપણી પરીક્ષા લીધી છે એમ હું સમજું છું, પણ તમે ચિંતા ના કરશો, તમે મહારાજની સાથે રહેજો. ઉતારા અને ભોજનની વ્યવસ્થા અમે કરી દઈશું. અને સુંદર વ્યવસ્થા કરી દીધી. શાંતાબા ખૂબ જ આજ્ઞાકારી સત્સંગી હતા. સંતો ભક્તો માટે તો અન્નપૂર્ણાનો અવતાર જ ગણાતા. એક દિવસે પ્રભાતના પહોરમાં શાંતાબા ગોરસનું વલોણું તૈયાર કરી ઓસરીએ ઊભા રહીને ઘરકામ માટે આવતી દાસીની રાહ જોઈ રહ્યા હતા. એટલે મહારાજે પૂછ્યું, કા શાંતાબા, કોની રાહ જુઓ છો અત્યારે? શાંતાબા કહે, મહારાજ, આ ગોરસનું વલોણું તૈયાર કર્યું છે, છતાંય દાસી હજુ આવી નથી. ખબર નહીં કેમ મોડું થયું હશે. પહેલા હું પણ આનાથી બમણી છાશ ફેરવી લેતી હતી, પણ હવે હાથ બીજા પાસે કામ લેવામાં પરવશ બની ગયા છે. મહારાજે કહ્યું, શાંતાબા, કદાચ દાસી બીજા કોઈ વ્યવહારિક કામકાજમાં હોય એટલે ના આવી હોય, પણ એમાં એની શું રાહ જોવી? ચાલો અમે વલોણાના નેત્ર તાણીશું. એમ કહીને શ્રીજી મહારાજ વલોણા પાસે જઈને નેત્ર હાથમાં લઈને શાંતાબા સાથે વલોણું ફેરવવા લાગ્યા. થોડી વારે વલોણો ફેરવતા શ્રીહરિ પરસેવે રેબ ઝેબ થઈ ગયા. માખણ તૈયાર થઈ ગયું એટલે શાંતાબાએ છાશમાંથી માખણનો પિંડો તાસળી ભરીને ઉતાર્યો અને શ્રીજી મહારાજને કીધું, લ્યો મહારાજ, આજ તો તમે આજ ખાઓ. અને એ માખણ શ્રીજી મહારાજ ખૂબ જ ભાવથી જમ્યા. આવી રીતે શાંતાબાનો ભાવ પૂરો કર્યો. આશા રાખું છું કે આ શ્રીહરિનું ચરિત્ર સાંભળીને આપને ખૂબ જ આનંદ થયો હશે. વિશેષ આવા ચરિત્ર સાંભળવા માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જય સ્વામિનારાયણ.